હેલો ફ્રેન્ડ્સ રિપી ઇલર્નિંગ હબમાં હું પિયુષ ઓસાયા તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું ઓકે મિત્રો આજે આપણે શીખવામાં ખૂબ જ સરળ અને ખૂબ જ ઉપયોગી એવી સિમેટ્રી મેથડ વિશે ભણવાના છીએ સિમેટ્રી મેથડ તમે ધ્યાન રાખશો કે કોઈ બી જીનું કે નીટનું પેપર લઈ લેશો તો એમાં કોઈ બી કોમ્પ્લિકેટેડ સર્કિટ હશે એ તમે આ મેથડથી સોલ્વ કરી શકશો અને જો સોલ્વ ના થાય ડાયરેક્ટ જવાબ ન મળે તો આ મેથડનો યુઝ કરીને તમે એને એકદમ હલવા જેવી સરળ બનાવી શકશો સર હલવાનું ક્યાં નામ લીધું અત્યારે કંઈ નહીં પહેલાં ભણી લો પછી હલવો ખાવા જજો સારું ચલો સિમેટ્રી મેથડ હવે સિમેટ્રી પેલા સાહેબ તું ઈ તો કે સિમેટ્રી શું છે મેથડ તો પછીની વાત છે કંઈ નહીં તો સિમેટ્રી વિશે જાણીએ તો કે સિમેટ્રી કોને કહેવાય ભાઈ તો મારો આ ફેસ છે એમાંથી ધારો કે વચ્ચે કોઈ એક સમિતિ અક્ષ પસાર થાય છે ધારો કે એક કાલ્પનિક અક્ષ પસાર થાય છે જેને સમિતિ અક્ષ કહેવાય તો એમાં જે એક બાજુનો પોર્શન છે જે આ આ ભાગ ભાગ જેવો જ એકદમ બીજો લાગે છે બરોબર એટલે કે આ ભાગનો આ પડછાયો એવું લાગે છે એટલે કે સમાનપણું છે જેને આપણે સિમેટ્રી કહેવાય છે ઓકે સિમેટ્રી મેથડના બે પ્રકાર છે પેલું છે આ જો કુદા કમારતું આવે એ છે ફોલ્ડિંગ સિમેટ્રી અને બીજું છે મિરર સિમેટ્રી ઓકે આજે આપણે ફોલ્ડિંગ સિમેટ્રી વિશે ફોલ્ડિંગ સિમેટ્રી કોને કહેવાય મિત્રો કે કોઈ બી એક સર્કિટ છે એમાં કોઈ બી બે ટર્મિનલ વચ્ચે આપણે સમતુલ્ય અવરોધ મેળવવાનો આવું જ તમારે આવે છે ભણવામાં એવું જ આવે છે ને કે ક્વેશ્ચન એવો જ પૂછાય કે કોઈ કોમ્પ્લિકેટેડ સર્કિટ હોય એ કે બી કે પી થી ક્યુ ની વચ્ચે આપણે સમતુલ્ય અવરોધ મેળવવાનો હોય છે ઓકે ધારો કે આ એક કોઈ સર્કિટ છે એમાં બે ટર્મિનલ વચ્ચે આપણે સમતુલ્ય અવરોધ મેળવવાનો છે તો એ બે ટર્મિનલ વચ્ચેથી પસાર થતી એક સમિતિ લેવાની પછી શું ચેક કરવાનું કે ઉપર અને નીચે બંને હોવું જોઈએ એટલે કે સરખું હોવું જોઈએ કંઈ ખબર ના પડી અરે આના નહીં એક્ઝામ્પલ લઈએ ઓકે આવી એક સર્કિટ આપને આપેલી છે અને એમાં એમ કીધેલું છે કે ટર્મિનલ એ અને બી ઈ બે વચ્ચે આપણે સમતુલ્ય અવરોધ મેળવવાનો છે ઓકે હવે જે બે વચ્ચે આપણે સમતુલ્ય અવરોધ મેળવવાનો છે અહીંયા આપણા કેસમાં એ અને બી છે ભાઈ શાંતિ રાખો મને ખબર છે આ વિસ્ટર્ન બ્રિજ છે પણ આ એક્ઝામ્પલ છે રૂકો જરા સબર કરો આ એ અને બી એની વચ્ચે આપણે સમતુલ્ય અવરોધ મેળવવાનો ઓકે તો સૌથી પહેલા શું હતું કે બંનેમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા લેવાની છે ધારો કે આ કાલ્પનિક રેખા છે વચ્ચેનું શું છે એ ભૂલી જાઓ અત્યારે અને ધારો કે આ આર છે આ છે આ ટુ આર

એવી રીતના અહીંયા બે અવરોધ છે અહીંયા એક જ હોય તો બી આ મેથડ યુઝ ન થાય એકદમ એક્ઝેક્ટ પડછાયો હોય એવું હોય તો જ આપણે આ મેથડ યુઝ કરી શકીએ ઓકે હવે આ છે આના જેવું જ છે તો અહીંયા કંઈક પોટેન્શિયલ હશે ધારો કે આ પોટેન્શિયલ એક્સ છે અહીંયા પોટેન્શિયલ વાય આવશે અને અહીંયા પોટેન્શિયલ ઝેડ છે હવે આ છે એની એક્ઝેક્ટ પ્રતિકૃતિ જ છે તો અહીંયા એક્સ છે તો અહીંયા બી એક્સ આવશે અહીંયા વાય છે તો અહીંયા બી વાય આવશે અને અહીંયા ઝેડ છે તો અહીંયા બી ઝેડ આવશે હવે તમને ખ્યાલ આવ્યો અહીંયા શું છે છે અને અહીંયા અહીંયાથી પ્રવાહ પસાર થશે નહીં એટલે આને આપણે કાઢી નાખશું તો આ જે ભયું છે અહીંયા એક્સ છે અહીંયા એક્સ છે અને અહીંયા વાય છે અને અહીંયા વાય છે હવે બે સમાન પોટેન્શિયલ હોય ત્યારે અવરોધોનું કેવું જોડાણ હોય ઓ ચાચા આ બાજુ આઈ જાઓ મને ખબર છે તમને ખ્યાલ નથી ઓકે ધારો કે એક પોટેન્શિયલ અહીંયા એક્સ જ લઈ લો અને અહીંયા વાય લઈ લો તો અવરોધોનું કેવું જોડાણ હશે સમાન પોટેન્શિયલમાં સમાંતર યાદ કરો યાદ કરો પુરા ખ્યાલ આવ્યો તો આ બે આ અવરોધના સમાંતર જોડાણમાં હશે અને આ અવરોધ આના જોડે સમાંતરમાં જોડાણમાં હશે એક એક્ઝામ્પલ લઈએ એક્ઝામ્પલ લઈએ એટલે તમને મેથડ ભી થોડીક વધારે ખ્યાલ આવે અને બીજું તો આપણે સર્કિટ સોલ્વ બી કરી લઈએ ઓકે શક્તિમાન આજે શક્તિમાનની જે એન્ટ્રી પડેલી છે એ ખરેખર 2002 માં પૂછાયેલો ક્વેશ્ચન છે આપણે એકદમ ઈઝીલી સોલ્વ કરી લઈએ જો મે એકદમ કોમ્પ્લીકેટેડ લાગે છે પણ આપણે એકદમ હળવા ફૂલ હળવાની જેમ સોલ્વ કરીએ આપણે એમાં સવાલ એવો કંઈક છે કે પી અને ક્યુ ટર્મિનલ વચ્ચે આપણે સમતુલ્ય અવરોધ મેળવવાનો છે ઓકે તો સૌથી પહેલા શું કરશું આપણે પી અને ક્યુ ની વચ્ચે પસાર થતી એક સમિતિ લઈશું ઓકે આ સમિતિ અક્ષ છે હવે જોવાનું કે ઉપરની બાજુની બાજુ ને નીચે બાજુ અવરોધોની પેટર્ન સેમ છે તો કે આ ત્રણ અવરોધ છે અહીંયા બી ત્રણ અવરોધ છે પછી શું જોવાનું બધાના મૂલ્યો સમાન હોવા જોઈએ ટુ આર ટુ આ ટુઆર ટુ આર ટુઆર ટુઆર ઓકે તો આપણે આ ફોલ્ડિંગ સિમેટ્રી આપણે યુઝ કરી શકશું ઓકે હવે આપણે ટર્મિનલ જોઈએ તો ટર્મિનલમાં આપણે અહીંયા આપણે સૌથી ધારો એવી જ રીતના ઉપર બી જાય છે અહિયાં એક્સ આવશે અહીંયા વાય આવશે અને અહીંયા ઝેડ આવશે અરે આના બોલ ઓકે ફરીથી આ એક્સ વાય અને ઝેડ એ સેમ ટુ સેમ અહીંયા આવશે કારણ કે સિમેટ્રી છે વેરી ગુડ દોસ્તો ઓકે હવે જુઓના આ આવશે સમાંતરમાં આ આના સમાંતરમાં અને અહીંયા કયું છે બી અને વાય અહીંયા બી બી અને વાય એટલે આ આના સમાંતરમાં ખ્યાલ આવ્યો એટલે ખબર બબર પડે ને તો આ રીતે આપણે સર્કિટ બનાવી શકીએ અહીંયા આપણે

ટુ આર ટુ આર આ રીતે મળે ખ્યાલ આવ્યો તમને હવે તમને ખ્યાલ હશે કે સમાંતર જોડાણ હોય સમાન મૂલ્યનું સમાંતર જોડાણ હોય તો આપણે અવરોધ કઈ રીતે મળે આર બાય એન કે જ્યારે સમાન મૂલ્યનો સમાંતર જોડાણ હોય ત્યારે આપણે આ સૂત્રની મદદથી સમતુલ્ય અવરોધ મેળવી શકીએ છીએ ઓકે તો અહીંયા આપણે સમાન મૂલ્ય કયું છે

અહીંયા બીજો એક અવરોધ અહીંયા એક અવરોધ અને અહીંયા આ રીતે અને આ રીતે કઈક સર્કિટ બને છે જો તમે જોઈ શકો છો કે અહીંયા સમાંતર હતું એનું આપણે સમતુલ્ય અહીંયા તો ટુ અને ટુ આર એનું સમાંતર આપણે અહીંયા આર દર્શાવશું ત્યાં ટુ આર ટુ આર અહીંયા આપણે આર દર્શાવશું અહીંયા ટુ આર ટુ આર આર દર્શાવશું અને આ તો આપને મળેલા જ છે પહેલેથી બાય ગોડ ગિફ્ટ

અરે આના બોલ એટલે આ અને આ અને આ અને આ બંને શ્રેણીમાં આવી જાય ખ્યાલ આ બંને શ્રેણીમાં આવી જાય ને અને આ શ્રેણીમાં આવી જાય તો ફરીથી હું સર્કિટ રીડ્રો કરું અહીંયા આવશે પી અહીંયા આવશે સ્મોલ ટુ આર જોતા જજો ગલતી મિસ્ટેક ના હો જાય અને અહીંયા આવશે સ્મોલ સોરી ટુ કેપિટલ આર ઓકે હવે તો તમને ખ્યાલ જ હશે સમાન આમાં જો સમાન મૂલ્ય નથી એટલે આપણે અવરોધો નું સમતુલ અવરોધુકાર બંને મૂલ્યનો સરવાળો ઓકે તો આ બંને હું ટુ કોમન લઈ લઉં તો અહીંયા આવશે કેપિટલ આર પ્લસ સ્મોલ આર અને ઉપર તો છે એઝ ઇટ ઇઝ ટુ ટુ કાર્ડ ડલે તો શું આવશે ટુ સ્મોલ કેવી સર્કિટ હતી જેને આપણે એક ઇઝી વેથી આપણે જવાબ મળી ગયો છે મજા આવી દોસ્તો તો આવી જ રીતના નવી નવી શોર્ટ ટીક મેળવવા માટે અમારી સૌથી પહેલા તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને નીચે જે બાજુમાં લાલ બટન દેખાય છે એ લાલ બટન જોડે તમે ગરબા કરો કે દોઢિયા કરો બસ એ બટન ક્લિક કરી દેવાનું છે અને બાજુમાં જે બે લાઇકન છે એને પ્રેસ કરવાનું ભૂલતા નહીં કારણ કે એ બે આઇકન પ્રેસ કરશો તો જ તમારી નવી નોટિફિકેશન તમે મેળવતા રહેશો ઓકે ખ્યાલ આવ્યો ઓલ ધ બેસ્ટ ધન્યવાદ